જય હિંદ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું કવાંટ તાલુકાના રૂમડિયા ગામે ભરાયેલ અનોખા ગોળફેર્યુના મેળાની. જી હા, શા માટે આ મેળો અનોખો છે તેની વાત વિગતવાર કરીશું. તો આદિવાસી સમાજની ભાતીગળ સંસ્કૃતિ, કલા અને પરંપરાનું પ્રતિબિંબ એટલે હોળીના મેળાઓ આશ્ચર્યચકિત કરી દે અને રૂવાંટા ઊભા કરી દે તેવી આશરે 200 વર્ષ જૂની આદિવાસી પરંપરા એટલે ગોળફેર્યુનો મેળો, જેને આજે પણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડિયા ગામના આદિવાસીઓએ જાળવી રાખી છે. છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આદિવાસીઓ માટે હોળી એક ખૂબ જ મોટો અને મહત્ત્વનો પર્વ માનવામાં આવે છે. દેશભરમાં હોળીને જુદા જુદા પ્રાંત અને સમાજના લોકો અલગ અલગ રીતે ઉજવે છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની હોળીના પર્વની ઉજવણી પણ કંઈક વિશેષ જ છે. અહીં વસતા આદિવાસીઓ આ પર્વને આસ્થા અને શ્રદ્ધાની સાથે હોળી પૂર્વે અને પશ્ચાત જુદી જુદી જગ્યાએ મેળાઓ સ્વરૂપે ઉજવે છે. આ મેળાઓમાં આદિવાસી ભાઈ બહેનો તેઓના પારંપરિક અને રંગબેરંગી પોશાક તથા વિશેષ પ્રકારના આભૂષણો પહેરી મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડે છે. આવા જ મેળાઓમાંનો એક મેળો એટલે ગોળફેર્યુનો મેળો, જે હોળી પશ્ચાત ત્રીજા દિવસે કવાંટ તાલુકાના રૂમડિયા ગામે ભરાય છે, જેને અહીંના લોકો ગોળફેર્યું કહે છે. સમગ્ર વર્ષ દરમિયાન રહેલી સુખ શાંતિને લઈ પ્રકૃતિનો આભાર વ્યક્ત કરવાની સાથે તેઓએ લીધેલી વાદાઓ પૂર્ણ થતાં આ મેળાઓમાં જઈ હોળીની ચૂલમાં ચાલીને, તો ગોળફેર્યુના માછડે ચડીને, તો કોક ગેરૈયા બનીને મહાલતા અને વાદા પરિપૂર્ણ કરતા જોવા મળે છે. ગોળફેર્યુના આ મેળામાં શ્રદ્ધા અને આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત અને આશ્ચર્યજનક પરંપરાને આજે પણ આદિવાસીઓએ જાળવી રાખી છે. વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડ ઉપર માછડું બનાવી તેના ઉપર બનાવેલ ચકરડાના લાકડા ઉપર લટકવાની અને દોરડા ઉપર લટકી ગોળ ફરવાની અને ફેરવવાની પ્રક્રિયા આદિવાસી સમાજની અલગ અલગ ચોક્કસ જ્ઞાતિના જ લોકો કરે છે, જે એક પરંપરા છે. અહીંના લોકોનું માનવું છે કે જો કોઈ વર્ષે આ ગોળફેર્યુની પ્રક્રિયા કરવામાં ન આવે તો કુદરતનો પ્રકોપ આવે છે, અને એટલા માટે જ કોરોના કાળ દરમિયાન પણ આ પ્રક્રિયાને યથાવત રાખવામાં આવી હતી. જિલ્લામાં સૌથી વધુ શિક્ષિત લોકો આ રૂમડિયા ગામના છે, ત્યારે રૂમડિયા ગામની આજની નવી શિક્ષિત યુવા પેઢીએ પોતાના પૂર્વજોની આ પરંપરાને આજે પણ યથાવત રાખી છે અને જાળવી છે, તેનું તેઓ અનુકરણ કરી રહ્યા છે. Yeah.
ए छोकरा कसी जा कर दिया ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીઝ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરો, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં.
0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.